જૂનાગઢ ખાતે 15મી ઓગસ્ટના પર્વ કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ ભવન ખાતે રાષ્ટ્ર ધ્વજ લહેરાવીને સલામી આપવામાં આવી હતી, જેમાં પૂર્વ મેયર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, તેમજ શહેર પ્રમુખ, તમામ કોર્પોરેટરો તથા ધારાસભ્યો હાજર રહ્યા હતા. અહેવાલ દેવાંગ ટાંક, જૂનાગઢ. 15મી ઓગસ્ટ એટલે આઝાદ દિવસ. આ ઓગસ્ટ મહિનો ભારત માટે એવો છે, ઓગસ્ટ ક્રાંતિ જેને આપણે તરીકે ઓળખીએ છીએ, એવા આજના આ દિવસે મારા જૂનાગઢ વાસીઓને અને ભારતવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો, આ બે દિવસો આપણે દર વર્ષે ઉજવીએ છીએ, 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ. શા માટે ઉજવીએ છીએ? એ ચિંતન કરવાનો આ દિવસ છે. આજના દિવસે જે લોકોએ આપણી આ સુખાકારી માટે, આપણી આ લોકશાહી માટે, આપણે સ્વતંત્ર રીતે જીવી શકીએ એના માટે જેણે કુરબાની આપી છે, એવા શહીદ લોકોને યાદ કરવાનો આ દિવસ છે. એટલા માટે આપણે આ દિવસ યાદ કરીએ છીએ કે જેણે આપણને બાબા સાહેબ આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ, નહેરુ ચાચા અને સૌથી મહામાનવ આ સદીના એવા મહાત્મા ગાંધી તેમજ અનેક શહીદો, બાલ ગંગાધર તિલક, એ લઈ કેટલા કેટલાના નામ બોલીએ. દરેક રાજ્યોમાં જુદા જુદા ધર્મના, જુદા જુદા પ્રાંતના શહીદોએ આ દેશ માટે લડાઈ કરી છે અને ત્યારે આજે આપણે સ્વતંત્ર છીએ. ત્યારે આજે મન પડે એવું બોલી શકીએ છીએ, મન પડે એ પહેરી શકીએ છીએ, મન પડે ત્યાં રહી શકીએ છીએ, મન પડે એ ધર્મ આપણે પાળી શકીએ છીએ. ત્યારે આવા દિવસોમાં આપણે જો શહીદોની યાદ ન કરીએ તો નગુણા કહેવાય. એટલે આ રાષ્ટ્ર પર્વ આપણા જીવનનું, પ્રાણી જગતનું, મનુષ્ય જગતનું આમાં મોટામાં મોટું પર્વ છે. એને કાયમ આપણે શહીદોને યાદ કરીને ઉજવીએ અને સૌને ફરીથી નવા વર્ષની, આપણા 15મી ઓગસ્ટની આઝાદ દિવસની શુભકામનાઓ સાથે જય હિન્દ. 15મી ઓગસ્ટ સ્વતંત્ર પર્વ ઉપર બધા દેશીઓ સાથીઓને મારી શુભેચ્છા. આજે સ્વતંત્રતા અપાવનાર બધા સ્વતંત્ર સેનાનીઓને મારા કોટી કોટી વંદન. આ ધર્મ ભારત એક ધર્મનિરપેક્ષ પક્ષ છે. બધા જ્ઞાતિના ધર્મ, જ્ઞાતિ અને એની અખંડિતતા કાયમી રહે એવી, એક જૂનાગઢના ધારાસભ્ય તરીકે નહીં પણ એક બ્રાહ્મણના દીકરા તરીકે ઈશ્વરભાઈ પ્રાર્થના કરું છું અને કાયમી અખંડિત રહે એવી બધાને